કોંગ્રેસ પ્રમુખનો તાજપોશી કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલના બાવલાથી પદયાત્રાનો પ્રારંભ થયો. સરદાર પટેલ, ઇન્દિરા ગાંધીની પ્રતિમાને ફૂલહાર પણ ચઢાવવામાં આવ્યા. રૂપાલી સિનેમા સામેથી પદયાત્રા નીકળી હતી. તો કોંગ્રેસ પ્રમુખનો તાજપોશી કાર્યક્રમ રંગેચંગે આજે શરૂ થયો હતો. સરદાર પટેલના બાવલાથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. આપને જણાવી દઈએ કે આજે અમિત ચાવડાએ પદ ગ્રહણ કર્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ, ઢોલ નગારા સાથે આ કાર્યક્રમ આગળ વધી રહ્યો હતો. સરદાર પટેલના બાવલાથી પદયાત્રાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસી કાર્યકરો મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યા છે. સરદાર પટેલ, ઇન્દિરા ગાંધીની પ્રતિમાને ફૂલહાર ચઢાવ્યા અને ત્યારબાદ રૂપાલી સિનેમા સામેથી આ પદયાત્રા નીકળી હતી. તો કોંગ્રેસ પ્રમુખનો તાજપોશી કાર્યક્રમ આજે યોજાયો છે અને ત્યારબાદ હવે કોંગ્રેસમાં નવી જ દિશા નક્કી થશે. જે પ્રકારે યુવા નેતા કોંગ્રેસના ચહેરાઓ બની રહ્યા છે, તેને જોતા હવે આગામી સમયમાં કોંગ્રેસના દિશા નિર્દેશ પણ નક્કી કરવામાં આવશે. આવા જ આજે કોંગ્રેસ પ્રમુખનો તાજપોશી કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોવાઈ રહ્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર છે. તો સરદાર પટેલના બાવલાથી પદયાત્રાનો પ્રારંભ આજે કરવામાં આવ્યો, જેમાં સરદાર પટેલ, ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પહેલા તો ફૂલહાર ચઢાવ્યા અને ત્યારબાદ પદયાત્રા નીકળી.